નમસ્કાર દિલોક સત્તા શોમાં આપનું સ્વાગત છે કુલદીપસિંહ સેંગર ઉનવ રેપ કેસ દોષી જેઓની પત્ની સંગીતા સેંગરને ભારતીય જનતા પાર્ટી દ્વારા જિલ્લા પંચાયતની ચૂંટણી માટે ઉમેદવાર તરીકે નિમાયા છે સંગીતા ઉનાવના જિલ્લા પંચાયત પ્રમુખ છે ઉન્નાવમાં ભાજપે જિલ્લા પંચાયતના સદસ્યની એકાવન ઉમેદવારોની યાદી જાહેર કરી દીધી છે જેમાં ઉત્તર પ્રદેશના બાંગર મૌ ચાર વખત ધારાસભ્ય રહી ચૂકેલ કુલદીપ સેંગર પત્નીનું નામ પણ સામેલ છે સંગીતા સેંગર અપક્ષ જિલ્લા પંચાયત પ્રમુખ બન્યા હતા ત્યારે ભાજપે આ વખતે પણ પંચાયતની ચૂંટણીમાં તેમના પર વિશ્વાસ રાખ્યો છે અને પાર્ટીએ સંગીતાને ઉન્નાવ જિલ્લાના ફતેપુરા ચોરાસીટ આપી છે ત્યારે હવે કુલદીપસિંહ સેંગરની પત્નીને ટિકિટ આપ્યા બાદ ટ્વિટર પર આને લઈને ચર્ચાએ જોર પકડ્યું છે જી હા ઉન્નાવ રેપ કેસના દોષી કુલદીપસિંહ સેંગરની પત્ની સંગીતા સેંગરને ભાજપ દ્વારા ઉમેદવાર નીમવામાં આવતા લોકોએ સોશિયલ મીડિયા પર ભાજપ પર કડવા પ્રહાર કર્યા છે જી હા સમગ્ર મામલે વધુમાં વાત કરીશું સાથે જ કુલદીપ સેંગર અંગે પણ વાત કરીશું પરંતુ એ પહેલા જો તમે અમારો આ વિડીયો યુટ્યુબ પર જોઈ રહ્યા હો તો અમારી ચેનલ થી સત્તાને સબસ્ક્રાઇબ કરો બેલ બટન દબાવવાનું ભૂલતા નહીં જો તમે અમારો આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા હો તો તેને લાઈક ફોલો અને શેર જરૂર કરો હવે કુલદીપ સેંગર વાત કરીએ તો 4 જૂન 2017 ના રોજ કુલદીપ સી સેંગર અને અન્ય લોકો પર ગેંગરેપનો આરોપ મૂકવામાં આવ્યો હતો ગેંગરેપ સમયે પીડિતા સગીર હતી સેંગર વિરુદ્ધ કેસ દાખલ થયા બાદ પીડિતાના પરિવારને ધમકીઓ મળવાનું શરૂ થયું ઓગણીસો એકાણું થી બે હજાર ચાર દરમિયાન વિક્ટીમના પિતા પર જુદા જુદા પોલીસ સ્ટેશનમાં લૂંટ હત્યા હત્યાના પ્રયાસના અઠ્યાવીસ જેટલા કેસ નોંધાયા હોવાના અહેવાલો સામે આવ્યા હતા

પરિવારજનોએ પોલીસ પર મારપીટથી મૃત્યુ થયાનો આરોપ લગાવ્યો હતો બાદમાં એપ્રિલ રોજ સામે આવેલ પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં પરિવારના આક્ષેપો પડ્યા સાચા રિપોર્ટમાં સ્પષ્ટ લખવામાં આવ્યું હતું કે વધારે માર મારવાના કારણે પીડિતાના પિતાના આંતરડા ફાટી ગયા હતા આ કારણે તેઓનું મોત નીપજ્યું રિપોર્ટ અનુસાર આ કેસની તપાસ કરી રહેલ એડીજી આનંદ કુમારે જણાવ્યું હતું કે પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ઈજાના ચૌદ જેટલા નિશાન પણ મળી આવ્યા હતા તો દસ એપ્રિલ બે હાજર અઢાર ના રોજ સેંગર ની ધરપકડ કરવામાં આવી કોર્ટે સેંગરને રેપ અને અપહરણના કેસમાં દોષી ઠેરવીને આ જીવન કેદની સજા ફટકારી છે સાથે જ પીડીતાના પિતાના પોલીસ કસ્ટડીમાં મોત મામલે કોર્ટે સેંગર અને અન્ય લોકોને દસ વર્ષની સજા સંભળાવી હતી ત્યારબાદ ભાજપે કુલદીપસિંહ સેંગરને પાર્ટીમાંથી હટાવી દીધા તો સેંગરનું વિધાનસભાનું સભ્યપદ પણ નાબૂદ કરવામાં આવ્યું હતું હાલ સેંગર જેલમાં છે અને તેઓના પત્નીને ભાજપ દ્વારા ટિકિટ આપવામાં આવતા સોશિયલ મીડિયા પર ચર્ચાએ ખૂબ જ જોર પકડ્યું છે બીજેને ખબરો સાથે ફરી મળીશું ધન્યવાદ તમે અમારા આ વિડીયો ને જો યુટ્યુબ પર જોઈ રહ્યા હોવ તો તરત જ અમારી યુટ્યુબ ચેનલને ને કરો અને નવા વિડીયો ના અપડેશન માટે બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં જો તમે અમારો આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા હોવ તો અમારા ફેસબુક પેજને જરૂર લાઈક કરો વધુ અપડેટ માટે લોકસત્તા ની વેબસાઈટ વિઝિટ કરવાનું ભૂલશો નહીં